એવો તે કેવો દાવ કે સરીગામની એનઆર અગ્રવાલ કરી રહી છે સ્થાનિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા. એનઆર અગ્રવાલ સવારના સમયે કરી રહી છે કોલસાની બુકીનું કાળું પ્રદૂષણ. એનઆર અગ્રવાલ કાઢી રહ્યું છે યુરિયા ખાતરના ઉપયોગવાળા પાણીનો ખુલ્લો નિકાલ. એનઆર અગ્રવાલ દ્વારા કંપનીમાં રેલવેના પાટાનો ઉપયોગ. એનઆર અગ્રવાલ કરી રહી છે સીએસઆર સિસ્ટમનો દુરુપયોગ. એનઆર અગ્રવાલના પ્રદૂષણને કારણે નાના બાળકોના નાની ઉંમરે કેલ્શિયમની ઉણપથી થઈ રહ્યા છે વાળ સફેદ. એનઆર અગ્રવાલ ગ્રામ પંચાયતમાં હવા છતાં લઈ રહી છે જીઆઈડીસીની સુવિધાનો આનંદ. કાયદાને વિરોધમાં જઈને કઈ રીતે લઈ જવાય છે સીટીપીમાં પ્રદૂષિત પાણી. એનઆર અગ્રવાલ દ્વારા નથી અપાઈ રહી ગ્રામજનોને નોકરી. એનઆર અગ્રવાલ દ્વારા ગમતળોના પાણી બગડ્યા. એનઆર અગ્રવાલના રાજુ અગ્રવાલની જુગારની હારમાળા રૂપિયા આપો અને મોડું બંધ કરાવો. એનઆર અગ્રવાલ કરી રહી છે સરીગામના જનતા સાથે ધોખાધાડી. આદિવાસીને છેતરી રૂપિયા બનાવવાનું કૌભાંડ. અત્યાર સુધી સરકાર દ્વારા લોક દરબાર, પરંતુ હવે શા માટે એનઆર અગ્રવાલ દ્વારા લોક દરબાર? જુઓ કોણ બનશે મહેમાન, શું છે કંપનીની રાજનીતિ, કેમ સરકારી અધિકારીઓ આવી રહ્યા છે આ લોક દરબારમાં. સરીગામના એક ભાઈ દ્વારા પૈસા લઈને અપાઈ પરમિશન અને બીજા ભાઈ દ્વારા વિરોધ કારણનું સત્ય. જુઓ અમારો કાલનો વિસ્તૃત અહેવાલ ફક્ત એનએસ ગુજરાત ન્યૂઝ પર.